हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो आज आप धोरण सात तेनु प्रकरण आठ पवन वावाझोडू अने चक्रवात विषे शीखी। तो कि तमे बधाए वावाझोडू क्यारे के जोयुं हशे के वावाझोडू आवे त्यारे पवन छे एकदम फूंकाय छे, वंटोळियुं चढ़े छे। तो कि पवन कोने कहेवाय? तो पवननी पण आपणे एक व्याख्या जोईए कि गतिशील जे हवा होय छे, गतिशील हवाने पवन कहेवાય છે। તો કે ચક્રવાત એટલે શું? જે ચક્રવાત છે એ વધુ પડતું દરિયા કિનારે એટલે કે દરિયા કાંઠે જ થતું હોય છે। વાવાઝોડું છે એ આપણે ઘણીવાર જોયું હશે, પણ ચક્રવાત છે એ વધુ પડતું જ્યાં દરિયા કાંઠાવાળા વિસ્તાર હોય છે ત્યાં વધુ જોવા મળે છે, તેને ચક્રવાત કહેવામાં આવે છે। હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ। 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં 200 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચક્રવાત ત્રાટક્યો। આવું ક્યારે બન્યું હતું? તો કે 1999માં 18મી ઓક્ટોબર આ બનાવ ઓડિશામાં બન્યો હતો કે 200 કિલોમીટરની ઝડપે ચક્રવાત થયો હતો। તમને નીચે ચિત્રમાં પણ આપેલું છે કે દરિયાકાંઠે આવું થતું હોય છે। તો કે જ્યારે આ ઓડિશામાં બનાવ બન્યો ત્યારે બીજું શું થયું હતું? જેણે આ ચક્રવાત આવવાથી 45,000 ઘરોને તબાહ કરી નાખ્યા અને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા। ચક્રવાત એવું બધું થયું કે 45,000 લોકોને ઘરોથી તબાહ કરી નાખ્યા અને ઘર છે બધાના ચક્રવાતમાં વયા ગયા, અને 7 લાખ લોકોને ઘર વગરના કરી નાખ્યા। તે જ વર્ષની 29મી ઓક્ટોબરે 260 કિમી પ્રતિ કલાકની ઝડપે ફરીથી બીજો પણ ચક્રવાત થયો કે પહેલો ચક્રવાત 18મી ઓક્ટોબરે થયો અને બીજો ચક્રવાત છે એ 29મી ઓક્ટોબરે થયો, ત્યારે પણ 260 કિમીની ઝડપે ચક્રવાત થયો હતો। એ પણ ઓડિશામાં થયો હતો, જેણે સમુદ્રના મોજાઓને 9 મીટરની ઊંચાઈએ ઉછાળ્યા હતા કે 9 મીટર જેટલા મોજા છે એટલા ઊંચા ઉછળ્યા। તેમાં પણ હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા કે જ્યારે બીજી વાર બનાવ બન્યો ત્યારે પણ હજારો લોકો છે એને પોતાના જીવ ગુમાવી દીધા અને કરોડો રૂપિયાની માલ મિલકત પણ નાશ પામી। ચક્રવાતે ખેતીવાડી, વાહન વ્યવહાર, દૂરસંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠા લઈ જતી લાઇનોને પણ અસર કરી હતી। ચક્રવાત થાય અથવા વાવાઝોડું આવે, ચક્રવાત અને વાવાઝોડાના કારણે ઘણું બધું આપણને નુકસાન થાય છે, જેમ કે વાહન વ્યવહાર છે એ પણ ખોરવાઈ જાય, ખેતીવાડી છે એમાં પણ ઘણું બધું નુકસાન થાય, ટેલિફોન છે એટલે કે દૂરસંદેશા વ્યવહાર એ પણ બંધ થઈ જાય કે આના લીધે આપણે ઘણું બધું નુકસાન છે એ વેઠવું પડે છે। પણ જે ચક્રવાત છે એ શું છે, તે કેવી રીતે ઉદ્ભવે છે અને શા માટે તે આટલો બધો વિનાશકારી હોય છે? કે નીચે ચિત્રમાં આપેલું છે કે ઓડિશામાં આ બનાવ બન્યો હતો ત્યારની આ તસવીર છે કે વીજળી પણ ખૂબ થઈ હતી અને મોજા પણ 9 મીટરની ઊંચાઈ ઉછળ્યા હતા। તમને એક વ્યાખ્યા આપેલી છે કે ગતિશીલ હવાને પવન કહેવાય છે। તો આપણે વાવાઝોડું અને ચક્રવાત વિશે જોયું, હવે આપણે જોઈએ કે હવા છે એ દબાણ કઈ રીતે કરે છે। જ્યારે આપણે આ પ્રવૃત્તિ કરીએ, આપણે બીજી પણ કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, એટલે પદાર્થને ગરમ કરવાની જ્યારે વાત આવે ત્યારે આપણે કાળજી રાખવાની છે કે જેથી કરીને આપણે દાઝી ન જાય। આવી પ્રવૃત્તિઓ જો આપણે ઘરે કરતા હોય તો વાલીની મદદથી કરવાની છે। હવે આપણે નીચે જોઈએ તો ઢાંકણા સાથેનો ટીન અથવા પતરાનો ડબ્બો લેવાનો છે કે ઢાંકણા સાથેનો ડબ્બો લેવાનો છે, અને બીજું તેમાં અડધા ભાગ સુધી પાણી ભરવાનું છે। બાજુમાં તમને ચિત્ર આપેલું છે એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરીએ। ચિત્રમાં દર્શાવેલું છે એ પ્રમાણે
આપણે એક ઢાંકણા સાથેનો ટીનનો ડબ્બો લીધો, ત્યારબાદ તેને આપણે શું કરવાનું છે, અડધા ડબ્બાને પાણીથી ભરવાનો છે. પછી આપણે તે પાણીને ઉકાળવાનું છે. તે પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને મીણબત્તીની જ્યોત પર રાખો. આપણે નીચે મીણબત્તી વડે જે ડબ્બાનું પાણી છે તેને આપણે ગરમ કરવાનું છે. પછી હવે મીણબત્તીને ઓલવી નાખો, પાણી ગરમ થઈ જશે એટલે મીણબત્તીને ઓલવી નાખવાની છે. તરત જ ડબ્બાને ઢાંકણ વડે સજ્જડ બંધ કરી દો. ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખજો. જો પ્રવૃત્તિ આપણે ઘરે કરતા હોઈએ તો મમ્મી કે પપ્પાની મદદથી કરવાની છે. હવે ડબ્બાને છીછરા ધાતુના પાત્ર, થાળી કે ડીશ જેવામાં અથવા વોશ બેનિશમાં મૂકો. તેના પર તાજું ઠંડુ પાણી રેડો. ડબ્બાના આકારનું શું થયું એ આપણે જોવાનું છે કે પાણી છે એકદમ ઉકળી ગયું અને ડબ્બો છે પાણી આપણે ઉકળવા જ દીધું. પછી છેલ્લે ડબ્બામાં શું જોવા મળશે, ડબ્બો છે એ કેવો હતો, કે ડબ્બો પતરાનો હતો. ડબ્બો એકદમ ગરમ થઈ જશે પછી આપણે તેના પર ઠંડુ પાણી રેડીશું. ડબ્બાનો આકાર છે આખો બદલાઈ જશે, કેમ કે ડબ્બો છે પતરાનો એટલે કે ટીનનો હતો. શું તમે ધારણા બાંધી શકો છો શા માટે ડબ્બાનો આકાર છે એ વિકૃત થઈ ગયો? જો તમે ટીનનો ડબ્બો ન મળે તો નરમ પ્લાસ્ટિકની બોટલ લો, કેમ કે તેનો આકાર પાતળો છે. જો પ્લાસ્ટિકની બોટલ હશે તો એ પણ સળગી જશે એટલે એનો આકાર છે એ સાવ વિકૃત થઈ જશે. તેમાં ગરમ પાણી ભરો અને તેને ખાલી કર્યા બાદ તરત જ તેના પર સખત રીતે ઢાંકણું બંધ કરો. પછી આપણે તેનું ઢાંકણું છે એ બંધ કરી દેવાનું છે. આ બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો. એ બોટલમાં પણ આપણે ગરમ પાણી ભરીને તેનું ઢાંકણ બંધ કરીને આપણે વહેતા પાણીમાં મૂકી દેવાનું છે. હવે આપણે અનુભવોને યાદ કરીએ કે જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે. તો જો આપણે પતંગ ચગાવતા હોઈએ, જો પવન પાછળથી આવતો હશે તો પવનના લીધે જ પતંગ છે એ ચગે છે. જો પવન જ નહીં હોય તો પવન વગર પતંગ ચગતી નથી. જ્યારે તમે હલેસાવાળી હોડીમાં બેઠા હોય ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોડીને હંકારવામાં આપણને મદદ કરે છે. જો આપણે હલેસાવાળી હોડીમાં બેઠા હોઈએ, જો પવન જ ન આવતો હોય તો હોડી છે એ આગળ ચાલશે નહીં. શું તમને સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે? તો જો ખૂબ જ પવન ફૂંકાતો હોય અને આપણે સાયકલ લઈને જતા હોય તો આપણને મુશ્કેલી પડે છે, કેમ કે પવન છે સામેથી આવે છે. તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે તેમાં હવા ભરવી પડે છે. વળી તમે એ પણ જાણો છો, જો સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો શું થાય છે? જો વધુ પડતી હવા ભરાઈ જાય ટાયર છે એ ફાટી જાય છે. ટ્યુબમાં રહેલી હવા શું કરતી હોય છે? ટ્યુબમાં રહેલી હવા છે એ સાયકલને આગળ વધારવામાં કે ગતિ કરવામાં મદદ કરે છે. સાયકલની ટ્યુબમાં રહેલી હવા તેને કેવી રીતે યોગ્ય આકારમાં રાખે છે? તો કે આ બધા જ અનુભવો આપણે કરેલા હોય છે. તો આના પરથી આપણને ખ્યાલ આવે છે કે હવા છે એ શું કરે છે? તો કે હવા છે દબાણ કરે છે. જેવી રીતે આપણે પહેલી પ્રવૃત્તિમાં જોયું, ડબ્બો છે ડબ્બામાં પાણી નાખીએ તો પાણી ગરમ પાણી છે પાણી ઉકળવાથી જે વરાળ છે એ ઉપર જશે એટલે આખો ડબ્બો છે કેવો થઈ જશે? તો કે વિકૃત થઈ જશે. તો તેના પરથી પણ ખ્યાલ આવે છે કે હવા છે એ દબાણ કરે છે. જ્યારે પતંગ તમે ચગાવો છો ત્યારે પવનના લીધે જ પતંગ ચગે છે, તેના પરથી પણ ખ્યાલ આવે કે હવા છે એ દબાણ કરે છે. સાયકલમાં પણ એ જ રીતે હોય છે. જો સાયકલના ટ્યુબમાં હવા ભરેલી હશે તો એ આગળ ગતિ કરવામાં મદદ કરશે. આના પરથી સાબિત થઈ છે કે હવા છે એ પ્રત્યેકમાં બધી જ વસ્તુઓમાં દબાણ કરે છે. ઝાડના પાંદડા, રસ્તા પર લગાડેલા કપડાના બેનર કે ધ્વજ
વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ શું છે? તો કે હવાનું દબાણ જ છે. તો ઘણીવાર આપણે જોયું હશે કે જ્યારે ખૂબ જ પવન આવે છે તો ઝાડના પાંદડા છે એ પણ હલવા લાગે છે, કપડાના બેનર છે એ પણ ઉડવા લાગે છે. તો તેનું કારણ શું છે? તો કે હવાનું દબાણ છે. હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા ઘણા બધા અનુભવો પણ છે. ચાલો હવે આપણે એક બીજો પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો કે પ્લાસ્ટિકની બોટલ એ શા માટે વિકૃત થઈ જાય છે? તો કે આપણે તેમાં ગરમ પાણી રેડવાથી તેની ઉર્જા એટલે કે ઉષ્માના કારણે ડબ્બો છે એ વિકૃત થઈ જશે. ત્યારે ડબ્બામાં રહેલી જે ગરમ હવા છે, ગરમ વરાળના લીધે જે ભાગ છે એ વિકૃત ભાગમાં રૂપાંતરિત થઈ જશે. જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ છે એ ઘટાડી નાખે છે. ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતાં ડબ્બાની અંદરના ભાગમાં હવાનું દબાણ છે એ ઘટી જાય છે, જેના કારણે ડબ્બો છે એ સૌ સંકોચાઈ જાય છે એટલે કે દબાઈ જાય છે. તેથી આપણે ખાતરી આપી શકીએ કે હવા દબાણ કરે છે. હવે આપણે જોઈએ કે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ છે એ ઘટે છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 8.2માં જોઈએ. એક ખાલી બોટલના મુખની સાઈઝ કરતાં નાની સાઈઝનો કાગળનો ટુકડાનો ડૂચો વાળીને નાનો દડો બનાવો. સૌથી પહેલાં આપણે એક ખાલી બોટલનો જેનું મુખની જે સાઈઝ છે, કોઈ પણ બોટલ લઈને જેના મુખની સાઈઝ છે બોટલની એના કરતાં નાનો થોડોક બોલ બનાવવાનો છે. કાગળનો ડૂચો વાળીને એક નાનો એવો બોલ બનાવીશું. બોટલને તેની બાજુમાંથી પકડી આડી રાખો કે જેથી બોટલનું મુખ તમારી તરફ રહે. ચિત્રમાં દર્શાવેલું છે એ પ્રમાણે જે આપણે કાગળનો દડો બનાવેલો છે તેને બોટલના મુખ આગળ રાખીશું એટલે કે થોડુંક અંદર રાખીશું. પછી આપણે શું કરવાનું છે? તો કે જે અંદરનો જે ભાગ છે, બોટલનો જે મુખવાળો ભાગ છે એ આપણા મોંની નજીક રાખીશું. પછી આપણે ફૂંક મારીને તેનું પુનરાવર્તન કરવાનું છે કે ફૂંક મારતા એ બોલનું શું થાય છે. તો કે આપણે ફૂંક મારી એટલે બોલ છે એ કાગળનો છે કે જેના લીધે ફૂંક મારવાથી તે અંદર વયો જશે, એટલે કે પવનના વેગના લીધે હવાનું દબાણ છે એ ઘટી જશે. જેમ કે આપણે બોટલ જો ન રાખી હોય તો બોટલની જગ્યાએ આપણે બોલને ફૂંક મારીએ તો બોલ છે એ ગમે તેટલી જગ્યાએ ગતિ કરી શકશે. પણ જો આપણે બોટલ રાખેલી છે તો જ્યાં સુધી બોટલ છે ત્યાં સુધી જ જ્યાં બોલ છે અંદર જશે, ફરીથી તે આગળ આવી જશે. એટલે કે પવનના કારણે અને બોટલની સાઈઝના કારણે જે હવાનું દબાણ છે એ ઘટી જાય છે, કે બોલ વધુ પડતો આગળ જઈ શકતો નથી. હવે આપણે પ્રવૃત્તિ 8.3 કરીએ. ફુગાઓ પર ફૂંક મારવી. ફુગા પર આપણે ફૂંક મારવાનું છે. લગભગ સમાન કદના બે ફુગા લો. આપણે બે સરખા ફુગ્ગા લેવાના છે. બંનેમાં થોડું પાણી ભરો. બંનેમાં થોડું પાણી ભરીશું. પછી હવે બંને ફુગ્ગાને લગભગ સમાન કદમાં ફૂલાવીને તે દરેકની સાથે દોરી બાંધો. બંને ફુગ્ગામાં પહેલાં આપણે થોડું પાણી નાખીશું, પછી બંને ફુગ્ગાને આ રીતે ફૂલાવવાના છે. પછી આપણે તેના પર દોરી બાંધી દેવાની છે. હવે લાકડી કે સાયકલના સ્પોક અથવા સળિયા પર બંને ફુગ્ગાને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે 8-10 સેમીનું અંતર રહે. પછી બંને ફુગ્ગાને કોઈ પણ દોરો છે કે સળિયો છે તેના પર બાંધી દેવાના છે અને બંને ફુગ્ગા વચ્ચે થોડુંક અંતર રહેવું જોઈએ. હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો. પછી આપણે ફૂંક મારવાનું છે અને વચ્ચે થોડું અંતર છે, આપણે વચ્ચેથી ફૂંક મારવાનું છે. તમે શું અપેક્ષા રાખી હતી કે શું થશે? તો હવે ફુગ્ગા પર જુદી જુદી રીતે ફૂંક મારીને જુઓ કે શું થાય છે. પાણી ભરેલો ફુગ્ગો છે તો જેથી કરીને પાણીના લીધે તે બહુ હલનચલન કરી શકશે નહીં. કે ફુગ્ગામાં પાણી હોવાથી
ફૂગો છે એ વધુ પડતો ઉડી શકશે નહીં, કેમ કે પાણી છે એ ફુગ્ગામાં જગ્યા રોકે છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 8.4 જોઈએ કે શું તમે ફૂંક મારીને ઊંચે ઉઠાવી શકો છો. તો આપણે આ પ્રવૃત્તિ કાગળની પટ્ટી દ્વારા કરીએ. આ પ્રવૃત્તિ કરવા માટે 20 સેમી લાંબી અને 3 સેમી પહોળી કાગળની પટ્ટી લો. આપણે કાગળની પટ્ટી લેવાની છે, પછી આકૃતિમાં આપેલું છે એ પ્રમાણે તમારા હાથના અંગૂઠા તથા પહેલી આંગળી વડે પકડો. જેવી રીતે ચિત્રમાં આપેલું છે એ રીતે આપણે પકડવાનું છે. હવે કાગળની પટ્ટીને ઉપરના ભાગમાં ફૂંક મારો. આપણે આવી રીતે પકડીને ઉપરના ભાગમાં ફૂંક મારીએ તો શું થશે? પહેલી વિચાર્યું કે પટ્ટી ઉપર ઉચકાઈ જશે, અને બુઝુએ વિચાર્યું કે પટ્ટી નીચે તરફ વળી જશે. પહેલી એમ કહે છે કે પટ્ટી નીચે વહી જશે, અને બુઝુ એમ કહે છે કે પટ્ટી ઉપર જશે. તો કાગળની પટ્ટીને શું થશે તે માટે તમે શું વિચારો છો? તો કે એ હવાની ઝડપ પર આધાર રાખે છે, કે હવાની ઝડપ વધવાથી તેનું દબાણ છે એ ઘટી જાય છે. કે જો તમે વધારે પડતું એટલે કે જોશથી ફૂંક મારશો તો શું થશે? તો કે જે કાગળની પટ્ટી છે એ ઉપર વહી જશે, ધીમેથી ફૂંક મારશો તો પટ્ટી છે એ નીચે વહી જશે. જેમ કે આપણે આગળની પ્રવૃત્તિમાં જોયું હતું કે બોટલના મોઢા પર ફૂંક મારીએ ત્યારે બોટલના મોઢા આગળ હવાની ઝડપ વધારે હોય છે, જે તે સ્થાને હવાનું દબાણ પણ ઘટાડે છે. બોટલની અંદરના ભાગમાં તેને મોઢાના ભાગ કરતાં હવાનું દબાણ છે એ વધારે હોય છે, તેથી બોટલમાંની હવા છે એ કાગળના દડાને બહાર ધકેલે છે. તો એ જ રીતે આમાં પણ હોય છે કે તમે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં જે ફૂંક માર્યું હતું, પ્રવૃત્તિ 2માં એવું પણ જોયું હતું કે બંને ફુગ્ગાની વચ્ચે જ્યારે આપણે ફૂંક મારીએ ત્યારે તે એકબીજા તરફ ગતિ કરે છે. તો કે આવું કેવી રીતે બન્યું હતું? તો કે ફુગ્ગાની અંદર પાણી હતું તેના કારણે. અને જ્યારે કાગળની પટ્ટીને તમે ફૂંક મારો છો એટલે પટ્ટી છે એ ઊંચી થઈ જાય છે, અને ફરીથી આવું શા માટે બનતું નથી? તો કે વધારે પડતા વેગના કારણે પટ્ટી ઉપર ચડી જાય છે, જ્યારે ઓછું ફૂંક મારવાના કારણે પટ્ટી છે એ ઉચકાઈ જતી નથી. એટલે કે ફરીથી આવું એટલા માટે બન્યું કે કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી છે એ પટ્ટી પરના દબાણમાં ઘટાડો થાય છે. એટલે આપણે જોયું કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં પણ ઘટાડો થાય છે. તમે કલ્પના કરી શકો કે જ્યારે ઘરના છાપરા પરથી ખૂબ જ વધુ ઝડપે પવન ફૂંકાય છે ત્યારે શું થાય છે? તો ઘરના છાપરા છે એ ઉડી જાય છે. જો છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હશે તો તે ઊંચું થઈને ઉડી જશે. જો તમારી પાસે આવો કોઈ અનુભવ હોય તો આપણે આપણી રફબુકમાં લખવાનો છે. તો હવે આપણે એ પરથી જોઈએ કે પવન છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે વરસાદ લાવે છે, અને તે કેવી રીતે ઘણીવાર વિનાશકારી પણ બને છે. કે આપણે જાણીએ છીએ કે જ્યારે હવા ગતિમાં આવે છે ત્યારે તેને પવન કહેવાય છે, અને હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. કે હવા છે હંમેશા કઈ દિશા તરફ જાય છે? તો કે વધુ દબાણવાળો વિસ્તાર છે ત્યાંથી ઓછો દબાણવાળો જે વિસ્તાર છે તેના તરફ ગતિ કરે છે. જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ છે પણ વધુ. પરંતુ કુદરતમાં દબાણનો તફાવત એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે નીચેની પ્રવૃત્તિ દ્વારા સમજીએ. કે ગરમ થવાથી હવાનું કદ એ વધે છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 8.5 જોઈએ. કે સૌથી પહેલાં એક કસનળી લો. તમને નીચે ચિત્રમાં આપેલું છે આપણે કસનળી લેવાની છે. હવે તેના મોઢા પર રબરના ફુગ્ગાને સહેજ ખેંચીને સખતપણે બાંધી દો.
કે આપણે જે ફુગો છે તે સખતપણે તેના મોઢા પર બાંધી દેવાનો છે. તેને બરાબર ફિટ રાખવા તમે ટેપનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બીકરમાં ગરમ પાણી ભરો. સૌથી પહેલાં આપણે કસનળી લીધી હતી, કસનળી ઉપર એક ફુગો બાંધ્યો અને આ બીકરમાં હવે આપણે ગરમ પાણી નાખવાનું છે. તેમાં ફુગાવાળી કસનળીને મૂકો. 2 કે 3 મિનિટ સુધી અવલોકન કરો કે ફુગાના આકારમાં કોઈ ફેરફાર થાય છે. 2 કા 3 મિનિટ સુધી ફુગાવાળી કસનળીને ગરમ પાણીમાં રાખવાની છે. થોડીવાર પછી કસનળીને બહાર કાઢી લો. તેને ઓરડાના તાપમાને ઠંડી પડવા દો. હવે બીજા બીકરમાં ઠંડુ બરફનું પાણી લઈને તેમાં ફુગાવાળી કસનળીને 2 કે 3 મિનિટ સુધી રાખો. તો એ આપણે ચિત્ર પરથી જોઈ શકીએ કે કસનળીના મોઢા પર બાંધેલો રબરનો ફુગો. તો પહેલા બીકરમાં આપણે ગરમ પાણી નાખતા ફુગો છે એનું શું થશે? તો કે ગરમ પાણીના લીધે ફુગો છે એ ફૂલાશે. બીજામાં આપણે ઠંડુ પાણી નાખીશું, ઠંડા પાણીના કારણે ફુગો છે ફૂલાશે નહીં. કેમ કે ગરમ પાણી નાખવાથી જે વરાળ છે એ ઉપર ચડશે અને વરાળ છે એના લીધે ફુગો છે એ ફૂલાશે. એટલે કે હવા છે એ પણ ગરમ થઈ જશે, એટલે કે પાણીના વરાળના કારણે ફુગો છે એ ગરમ પાણીમાં ફૂલાઈ જશે. એટલે ઠંડા પાણીમાં વરાળ ન મળવાથી ફુગો છે ફૂલાશે નહીં. આ પરથી સાબિત થઈ છે કે ગરમ થવાથી હવાનું કદ છે એ વધે છે, જેમ કે ગરમ પાણી થવાથી ફુગાનું કદ વધે છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 8.6 જોઈએ. તો આમાં કઈ કઈ વસ્તુ જોઈશે? તો સમાન કદની 2 કાગળની ખાલી કોથળીઓ અથવા ખાલી પેપર કપ લો. આપણે આ પ્રવૃત્તિ કરવા માટે સમાન કદની 2 કાગળની ખાલી કોથળી લેવાની છે અથવા પેપર કપ પણ લઈ શકો. અને આમાં ખાસ કરીને સાવચેતી રાખવાની છે કે સળગતી મીણબત્તી વડે કામ કરવામાં આપણે કાળજી રાખીશું. હવે આપણે ધાતુ કે લાકડાના સળિયાને બંને છેડા પર તેઓને ખુલ્લો ભાગ નીચે આવે તે રીતે ઊંધી રાખીને દોરી વડે લટકાવી દો. કે જેનો ખુલ્લો ભાગ છે આ નીચેનો ભાગ તે ઊંધો આવે, એટલે કે સાવ નીચે આવે, એ રીતે આપણે લાકડાના અથવા ધાતુના સળિયા પર તેને બાંધી દેશું. બંધ ભાગ છે આપણે ઉપર અને જે ખુલ્લો ભાગ છે આપણે નીચે રાખીશું. હવે શું કરીશું? તો કે હવે સળિયાના મધ્યમાં દોરાનો ટુકડો બાંધીને આકૃતિમાં છે એ મુજબ ત્રાજવા જેવી રચના તૈયાર કરીશું. ત્રાજવા જેવી રચના થઈ ગઈ. તો કે કેવું લાગે છે? આ ત્રાજવા જેવું દેખાય છે. હવે આકૃતિમાં છે એ પ્રમાણે આપણે નીચે એક મીણબત્તી મૂકીશું. તો હવે શું જોવા મળશે? કોથળીઓ વડે બનેલા ત્રાજવાનું સંતુલન છે એ શા માટે ખોરવાઈ ગયું? કે આપણે તો સમાન બાજુએ જ રાખેલું હતું, કે બંને સરખું જ દેખાતું હતું, પણ મીણબત્તી રાખવાથી શું થયું? તો કે એક બાજુનો જે ભાગ છે એ શા માટે ઉપર થઈ ગયો? તો કે મીણબત્તીના હવાના કારણે એમાંથી ઉષ્મા, એટલે કે ગરમ હવા છે એ ઉપર જાય છે. ગરમ હવા ઊંચે જવાથી જે ત્રાજવાનું સંતુલન છે એ ખોરવાઈ જાય છે. ત્યારે તે કોથળીને ઉપર ધકેલે છે અને ત્રાજવાનું જે સંતુલન છે એ ખોરવાઈ જશે. ગરમ હવા ઠંડી હવા કરતાં કેવી હોય છે? તો કે હલકી હોય છે. કે આપણે પહેલી બાજુ જો મીણબત્તી રાખીએ તો આમાં ગરમ હવા લાગવાથી તે ઊંચું થઈ જશે, અને આમાં મીણબત્તી રાખેલી નથી, એટલે કે તે તેની જગ્યાએ જ રહેશે. કે ગરમ હવા છે એ ઠંડી કરતાં કેવી હોય છે? ગરમ હવા છે એ ઠંડી હવા કરતાં હલકી હોય છે. તેના લીધે એક બાજુનો ભાગ છે તે ઉપર વયો જશે. તો હવે તમને સમજાયું હશે કે શા માટે ધુમાડો છે તે હંમેશા ઉપરની તરફ જ ગતિ કરે છે. કેમકે ગરમ હવા ઉષ્માના કારણે તે હવા છે તે ઉપરની તરફ ચડે છે. ગરમ થવાથી હવા છે એ ફેલાય છે અને જગ્યા છે એ પણ વધુ રોકે છે. જ્યારે કોઈ વસ્તુ જગ્યા રોકે ત્યારે તે વજનમાં હલકી હોય છે. આથી
ગરમ હવા છે એ ઠંડી હવા કરતાં હલકી ગણાય છે, અને ધુમાડો છે એ પણ ઉપરની તરફ જાય છે. તો કુદરતમાં એવી અનેક પરિસ્થિતિઓ સર્જાય છે જેમાં કોઈ સ્થળની હવા ગરમ થઈને ઉપર જાય છે અને તે સ્થળે હવાનું દબાણ ઘટે છે. આજુબાજુથી ઠંડી હવા તે જગ્યા પૂરવા ઘસી આવે છે. આના લીધે હવાનું સંવહન થાય છે. તો હવે તમને આ પ્રવૃત્તિ સમજાઈ ગઈ હશે. ગરમ હવા છે તેના લીધે એક બાજુનો ભાગ છે ઉપર તરફ ચડે છે અને બીજામાં મીણબત્તી મૂકેલી નથી, તેના કારણે તે તેની જગ્યાએ જ રહેશે. આ પ્રવૃત્તિ પરથી આપણને ખ્યાલ આવે કે ગરમ હવા છે એ ઠંડી હવા કરતાં કેવી હોય છે, તો કે હલકી હોય છે. ચાલો હવે આપણે 8.4 જોઈએ. પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે, કે જે પૃથ્વી પરની સપાટી છે તે અસમાન રીતે ગરમ થાય, તેના લીધે જે પવનનો પ્રવાહ છે એ ઉત્પન્ન થતો હોય છે. તો એના વિશે આપણે નીચે જોઈએ. એ કરીને આપેલું છે ધ્રુવ પ્રદેશો તથા વિષુવવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું. તમે ભૂગોળમાં કદાચ ભણ્યા છો કે વિષુવવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે, આવું કદાચ તમારી ભૂગોળમાં આવ્યું હશે. તે વિસ્તારોની હવા પણ ગરમ થઈ છે, એટલે કે વિષુવવૃત્ત પાસેના જે પ્રદેશો છે સૂર્યના પ્રકાશના કારણે વધુ પડતા ગરમ થાય છે, અને ત્યાંની હવા છે એ પણ ગરમ થઈ છે. અને ગરમ હવા છે ઊંચે એટલે કે આકાશમાં ચડે છે, અને 0 થી 30 અક્ષાંશના પ્રદેશોના બંને બાજુના પટ્ટામાં આવેલી ઠંડી હવા વિષુવવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે. કઈ બાજુ ગતિ કરે છે? તો કે વિષુવવૃત્તના પ્રદેશ બાજુ. આ પવનના ફૂંકાવાની દિશા ઉત્તર અને દક્ષિણ દિશાથી વિષુવવૃત્ત તરફની હોય છે. કઈ દિશાથી કઈ દિશા તરફ ગતિ કરે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ધ્રુવ પ્રદેશો પાસેની હવા લગભગ 60 ડિગ્રી અક્ષાંશવાળા પ્રદેશ કરતાં ઠંડી હોય છે. આ અક્ષાંશ આગળની ગરમ જે હુંફાળી હવા છે એ ઊંચે ચડે છે, અને ધ્રુવ પ્રદેશની જે ઠંડી હવા છે તે તેની જગ્યાએ જ ઘસી આવે છે. એટલે કે જે ગરમ હવા છે એ ઉપર ચડી જાય છે અને ઠંડી હવા છે એ પોતાની જગ્યાએ જ રહે છે. આકૃતિમાં દર્શાવ્યું છે કે ધ્રુવોથી હુંફાળા ગરમ પ્રદેશો વચ્ચે પવનનો જે પ્રવાહ છે પવનનો પ્રવાહ રચાય છે. નીચે તમને આકૃતિમાં આપેલું છે કે પૃથ્વી પરની સપાટી અસમાન ગરમ થવાની ઘટનાને લીધે રચાતા પવનના પ્રવાહનો ઢાંચો તમને ચિત્રમાં આપેલું છે. પવનના પ્રવાહની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ. ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જતું હોય અથવા દક્ષિણથી ઉત્તર દિશા તરફ પવન જતો હોય છે, પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં ફેરફાર થાય છે. ઘણીવાર ફેરફાર પણ થતો હોય છે. તો કે શેના કારણે ફેરફાર થાય છે? તો કે પરિભ્રમણના કારણે ફેરફાર થાય છે. તો ધ્રુવ પ્રદેશો અને વિષુવવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે કઈ રીતે ગરમ થાય છે એ આપણે જોયું કે તેની દિશા પણ બદલાય છે. 60 ડિગ્રી અક્ષાંશવાળા પ્રદેશ કરતાં તે ઠંડુ હોય છે, અને કઈ દિશાથી કઈ દિશા તરફ તે ગતિ કરે છે એ આપણે જોયું. હવે આપણે બી જોઈએ કે જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું, કે જમીન અને પાણી છે તે કઈ રીતે ગરમ થાય છે. તો ઉનાળામાં વિષુવવૃત્તની નજીક જમીન ઝડપથી ગરમ થાય છે, અને મોટાભાગના સમયે જળાશય તથા સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન વધુ હોય છે. જ્યારે ઉનાળો હોય ત્યારે ગરમી વધુ હોય છે, એટલે ગરમીના કારણે તાપમાન છે એ પણ વધી જાય છે. જમીન પરથી હવા છે ક્યાં જશે? તો ગરમ થઈને હવા છે જે વરાળ છે તે આકાશમાં ઉપર જાય છે, જેને કારણે જે પવનનો પ્રવાહ છે એ સમુદ્રથી જમીન તરફ જાય છે.
જેને આપણે શું કહીએ છીએ, જે પવનો છે એ સમુદ્રથી જમીન તરફ આવે છે એને આપણે મોસમી પવનો કહીએ છીએ. અને મોન્સૂન શબ્દ અરબી શબ્દ મોસમ પરથી આવેલો છે કે જેનો અર્થ ઋતુ પણ થાય છે. જે આપણે બોલીએ છીએ કે મોસમ, તો મોસમ છે એ શબ્દ ક્યાંથી આવ્યો છે, તો કે મોન્સૂન શબ્દ અરબી શબ્દ પરથી આવ્યો છે. શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાઈ છે, જ્યારે શિયાળો હોય છે પવનની જે દિશા છે આખી ઉલટાઈ જાય છે. જેમ કે ઉત્તર બાજુથી આવતી હોય તો પછી ત્યારે દક્ષિણ બાજુથી આવશે, તે જમીનથી સમુદ્ર તરફની હોય છે. કે પહેલાં તે જમીનમાં હોય છે, જમીનથી ક્યાં જશે એટલે કે સમુદ્ર તરફ જશે. સમુદ્ર પરથી આવતો પવન પાણીની વરાળ અને વરસાદ લાવે છે, જે જળચક્રનો જ એક ભાગ છે. સમુદ્ર બાજુથી જે પવન આવતો હશે પાણીની વરાળ અને ત્યાંથી વરસાદ લાવશે. ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે, પાણીની વરાળ દ્વારા વરસાદ જે પડે છે. વાદળો વરસાદ લાવીને આપણને આનંદનો અનુભવ કરાવે છે. આપણા દેશના ખેડૂતો એ પાક માટે મોટે ભાગે વરસાદ પર આધાર રાખે છે. જો વરસાદ આવશે તો જ પાક થશે, એટલે મોટાભાગના જે ખેડૂતો છે એ વરસાદ ઉપર જ આધાર રાખે છે. વાદળો અને વરસાદ માટે ઘણા કે વરસાદ માટે ઘણા બધા લોકગીતો છે એ પણ પ્રચલિત છે. જો તમે આવું કોઈ ગીત જાણતા હો તો આપણે આપણા મિત્રને કહેવાનું છે. જેમ કે તમે બધાએ આવરે વરસાદ એ ગીત તો સાંભળ્યું જ હશે. પછી બીજું ગીત પણ આમાં આપેલું છે કે આકાશમાં ઘેરાતા વાદળ અમને કહો કે હવે વરસાદ આવશે. આ પણ એક નવું ગીત છે એ તમને આપેલું છે. આ ગીત તમારે બધાએ જાતે ઘરે ગાવાનું છે. પછી નીચે તમને નકશો આપેલો છે. જો કે વરસાદ છે એ દરેક વખતે સુખદાયક હોય છે તેવું નથી, તે ઘણીવાર મુશ્કેલીઓ પણ ઊભી કરે છે. ક્યારેક સુખદાયક પણ બને છે, જો વધુ પડતો વરસાદ આવી જાય તો ક્યારેક પૂર આવે છે, એટલે કે ક્યારેક મુશ્કેલી પણ ઊભી કરે છે. તમે આવી કેટલીક મુશ્કેલીઓની યાદી બનાવી શકો, કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ એટલે કે અમુક એવી પરિસ્થિતિઓ છે કે પરિસ્થિતિને જન્મ આપે છે કે જેનાથી હોનારત સર્જાય છે, એટલે કે વધુ પડતું પાણી આવી જાય છે અને પાણી દ્વારા પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે તેને હોનારત કહેવાય છે. કે જેના લીધે મનુષ્ય પ્રાણીઓ તથા વનસ્પતિ માટે મોટું સંકટ ઊભું થાય છે. તો ચાલો હવે આપણે તેમાંની બે પરિસ્થિતિ એટલે કે ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશે જોઈએ. જે તમને આ બે ચિત્ર આપેલા છે, પહેલું ચિત્ર છે સ્થાનના વિશેષ સ્વરૂપે રાજસ્થાનના રણ વિસ્તારોની અસમાન ગરમીથી ઉનાળામાં દક્ષિણ પશ્ચિમની દિશા તરફથી વર્ષા પવન નિર્મિત થાય છે. આ વર્ષા પવન પોતાની સાથે હિંદ મહાસાગરમાંથી ઘણી બધી જળ બાષ્પ લઈને આવે છે, કે રાજસ્થાનનું ચિત્ર છે. બાજુમાં જે બીજું ચિત્ર આપેલું છે તે શિયાળામાં સ્થળ અને પાણીની અસમાન ગરમીને કારણે પવન ઉત્તર પશ્ચિમના ઠંડા સ્થાનો પરથી આવે છે અને તે ઠંડો પવન છે તે પોતાની સાથે થોડી જળ બાષ્પ લાવે છે, એટલા માટે શિયાળામાં વરસાદ પણ ઓછો પડે છે. પહેલું છે જુલાઈનું છે અને બાજુમાં છે તે જાન્યુઆરીનું છે. ચાલો હવે આપણે ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશે જોઈએ. ભારત જેવા ગરમ ભેજવાળા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વારંવાર ગાજવીજ સાથેના વાવાઝોડા ઉદ્ભવે છે. અમુક વિસ્તાર એવા છે જેમ કે ભેજવાળા હોય છે, ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, ત્યાં વાવાઝોડા છે એ સૌથી વધુ આવે છે. જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો પવન છે એ અતિ ઝડપી બની જાય છે. તો કે વાવાઝોડામાં શું થાય છે, પવન છે તેની ઝડપ છે એ વધી જાય છે.
અને જે પોતાની સાથે પાણીના ટીપા એ ઉપર લઈ જાય છે, જ્યાં તે ઠરી જાય છે અને તે ફરીથી જમીન પર એટલે કે વરસાદ સ્વરૂપે પડે છે. નીચે પડતા જે પાણીના ટીપા છે અને ઉપર તરફ ઝડપથી જતી હવા એ વીજળી અને ગડગડાટ એટલે કે ગાજવીજ એ ઉત્પન્ન કરે છે, જેને આપણે ગાજવીજ સાથેનું વાવાઝોડું કહીએ છીએ. તો આ રીતે વાવાઝોડાથી વરસાદ પણ આવે છે કે જે ગરમ વિસ્તાર હોય તેના લીધે પવન છે એ પણ ખૂબ ફૂંકાવા લાગે છે, પવન છે અતિ ઝડપી બની જાય છે અને આકાશમાં ઉપર ચડે છે, તેના લીધે પાણી ટીપા બની જાય છે અને એ ટીપા છે એ વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે. નીચે તમને કોષ્ટકમાં આપેલું છે કે જ્યારે વીજળી સાથે તોફાન આવે ત્યારે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ. કે સૌથી પહેલો પોઈન્ટ છે કે એકલા અટુલા વૃક્ષની નીચે આશ્રય ન લેવો, જે વૃક્ષો છે તેની નીચે બેસવાનું નથી, કેમ કે ખૂબ જ વાવાઝોડું આવે તો વૃક્ષો પણ પડી જશે કે જેના લીધે આપણને નુકસાન થશે, એટલે જ્યાં વૃક્ષો હોય તેની નીચે બેસવાનું નથી. જો તમે જંગલમાં હોય તો નાના વૃક્ષ નીચે આશ્રય લો કે જે નાના વૃક્ષ છે તેને નીચે બેસવાનું અને જમીન પર સૂઈ જવાનું નથી. બીજો પોઈન્ટ છે કે ધાતુનો હાથો ધરાવતી છત્રીનો ઉપયોગ તમારા રક્ષણ માટે ન કરો. કે ધાતુના હાથાવાળી છત્રી હોય તેનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે વીજળી છે તો તેની સાથે આકર્ષણ થાય છે. પછીનો પોઈન્ટ છે બારીની નજીક બેસવું નહીં. ખુલ્લા ગેરેજ, ગોડાઉનના શેડ, ધાતુના છાપરા આશ્રય સ્થાન માટે યોગ્ય નથી, આવી બધી જગ્યાએ આપણે જવાનું નથી. બંધ બારણાવાળી કાર તથા બસ આશ્રય સ્થાન માટે યોગ્ય છે. કે અમુક બસ છે, કાર છે જેના દરવાજા બંધ હોય આપણે અથવા આપણે દરવાજા બંધ રાખીને તેમાં બેસવાનું છે. જો તમે પાણીમાં હોવ તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહો. જો આપણે કદાચ કે બહાર ગયા હોય અને જો આપણે પાણીમાં હોય તો આપણે ત્યાંથી બહાર નીકળીને કોઈ પણ મકાનમાં જતું રહેવાનું છે. આટલું તમને સમજાઈ ગયું હશે. હવે આપણે ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતર પામે છે તેના વિશે જોઈએ. તમે જાણો છો કે પાણીને વરાળ બનવા માટે ઉષ્માની જરૂર પડે છે. પાણી જે વરાળ બને એના માટે ઉષ્મા એટલે કે ગરમ હવાની જરૂર પડે છે. જ્યારે વરાળ પાણીમાં રૂપાંતરિત થાય ત્યારે શું તે ઉષ્મા વાતાવરણને પાછી આપે છે, ગરમ હવા છે એ પાછી આવે છે. હવે આપણે ચક્રવાતની રચના વિશે જોઈએ. કોઈ પણ ચક્રવાતનું કેન્દ્ર એ શાંત વિસ્તાર હોય છે, કે જ્યાં સૌ શાંત વિસ્તાર હોય, શાંત મેદાનો હોય કે સૌથી વધુ ચક્રવાત થાય છે, જેમ કે દરિયા કિનારો. દરિયા કિનારે જ્યાં શાંત વાતાવરણ હોય છે તે ચક્રવાત સર્જાય છે, જેને ચક્રવાતની આંખ પણ કહે છે. મોટો ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાને ભ્રમણ ગતિ કરાવે છે. જ્યારે ખૂબ મોટો ચક્રવાત આવે છે ત્યારે જે વાતાવરણની હવા છે તે ઉપર નીચે બધી દિશાઓમાં ભ્રમણ કરે છે. જે પૃથ્વીની સપાટીથી 10-15 કિલોમીટરની ઊંચાઈ પર હોય છે, કે જે ઝડપી પવન છે એ કેટલા કિલોમીટર સુધી ઊંચે ચડે છે, તો કે 10-15 કિલોમીટર સુધી. ચક્રવાતની આંખનો વ્યાસ 10-30 કિલોમીટરનો હોય છે અને આ વિસ્તાર વાદળરહિતનો અને તેમાં પવનની ઝડપ હળવી હોય છે. કે પવનની જે ઝડપ છે એ તો સાવ ઓછી હોય છે, પણ જે વાદળરહિત ભાગ હોય છે એ સૌથી વધુ હોય છે. આ શાંત અને સ્પષ્ટ આંખની આસપાસ 150 કિલોમીટર સુધીનો વિસ્તાર આખો વાદળોથી ઘેરાયેલો હોય છે. આપણને કઈ રીતે ખ્યાલ આવશે કે આ ચક્રવાત છે? તો કે જે આજુબાજુનો વિસ્તાર છે તે વાદળોથી ઘેરાયેલો હોય છે. આ વિસ્તારમાં પવનની ઝડપ એ ખૂબ વધારે હોય છે અને ભારે વરસાદ આપતા ગાઢ વાદળો પણ જોવા મળે છે. આ વિસ્તારથી દૂર પવનની ઝડપ એ ક્રમશઃ ઘટતી જાય છે. ધીમે ધીમે જે પવનની ઝડપ હોય છે તે ઘટી જાય છે. અને ચક્રવાતની ઉત્પત્તિ એ ઘણી જ જટિલ પ્રક્રિયા છે, કે જેનું ચિત્ર પણ તમને આપેલું છે. કે વાદળની રચના થતાં પહેલાં
पानी वातावरणमांथी ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર પામે છે કે વાદળની રચના થઈ એટલે કે વાદળ બન્યા એ પહેલાં પાણી છે એ વાતાવરણમાંથી ઉષ્મા શોષીને એટલે કે ગરમ હવા છે એ શોષીને વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે જ્યારે પાણીની વરાળ છે એ ફરી પાછી પ્રવાહી સ્વરૂપમાં વહી જાય છે ત્યારે વરસાદના ટીપા બને છે જે વાતાવરણમાં ગરમ હવા પાછી આપે છે અને વાતાવરણમાં છોડાતી આ ગરમ હવા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે અને આ હવા ઉપર જાય છે જેના કારણે દબાણ છે એ ઘટી જાય છે આમ થતાં વાવાઝોડાના કેન્દ્રમાં હવા છે વધુ પડતી ઘસી આવે છે આ ચક્રનું પુનરાવર્તન થાય છે એટલે કે આ રીતે ચક્રવાત છે એ સર્જાય છે એટલે કે તેમાં વાદળો છે એ આજુબાજુ બધે ઘેરાઈ જાય છે અને પવનની ઝડપ છે એ સૌથી પહેલાં વધી જાય છે ધીમે ધીમે ઘટતી જાય છે તો આવી શ્રેણીબદ્ધ ઘટનાને ઓછું દબાણવાળું ક્ષેત્ર રચાય છે કે જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ઘૂમવા લાગે છે અને આ હવામાનની એવી પરિસ્થિતિ સર્જાય છે કે જેને આપણે ચક્રવાત કહીએ છીએ ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ કે જ્યારે ચક્રવાત થાય ત્યારે એમાં શું થાય છે કે પવનની ઝડપ પણ હોય છે પવનની દિશા પણ બદલાય છે તાપમાન એટલે ગરમ વાતાવરણ પણ હોય છે અને ભેજનું પ્રમાણ પણ હોય છે એટલે કે આટલો ભાગ છે એ મહત્ત્વનો છે કે જેના લીધે ચક્રવાત સર્જાય છે ચાલો હવે તમને પાછળ ચક્રવાતનું ચિત્ર આપેલું છે સૌથી પહેલાં બાહ્ય પ્રવાહ એટલે કે બહારનો ભાગ પછી નીચે ઉતરતી હવા આપેલી છે આ બાજુ તેનો પ્રવાહ આપેલો છે અહીંયા છે ચક્રવાતની દિશા 15 કિલોમીટર નીચે છે ધીમે ધીમે વધી રહેલું વાવાઝોડું હેરિકેન પવનો અને ધીમે ધીમે ઘટી રહેલું વાવાઝોડું આખો રીતે ચક્ર આપેલું છે કે નીચેથી લઈને ઉપર તરફ જાય છે અને બાજુમાં ચક્રવાતની આંખનું ચિત્ર આપેલું છે કે જે ચક્રવાત થઈ છે ત્યારે આવું તેમાં થતું હોય છે તો આને કહેવાય ચક્રવાતની આંખ નીચે બીજું પણ ચિત્ર આપેલું છે કે ચક્રવાતને લીધે ઉછળતું પાણી પાણી છે લગભગ 15 કિલોમીટરથી પણ ઉપર જેટલા મોજા છે એ દરિયામાં ઉછળે છે તો ચક્રવાતનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે આકૃતિ દ્વારા જોયું હવે તમને ચક્રવાત વિશે સમજાઈ ગયું હશે હવે આપણે જોઈએ ચક્રવાતને લીધે થતો વિનાશ એ ચક્રવાતને લીધે વિનાશ છે એ કઈ રીતે થાય છે ચક્રવાત ઘણો વિનાશકારી હોય છે ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિમી દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીના સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે એટલો બધો વિનાશકારી હોય છે કે મોજા છે ખૂબ જ ઉછળે છે અને જે પવન છે એ સમુદ્ર કાંઠા તરફ ધકેલાઈ જાય છે જે ચક્રવાતના આગમનનો સંકેત છે જે ખૂબ જ ઊંચા મોજા છે એ ઉછળવા માંડે ખૂબ જ ઝડપથી પવન આવતો હોય આ બધો તેનો સંકેત છે કે જેના કારણથી ખબર પડી જાય કે ચક્રવાત થવાનું છે પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે કે તેનાથી કોઈપણ વ્યક્તિ બચી શકે નહીં કે જો તે આજુબાજુ કોઈપણ વ્યક્તિ હોય તેના મોજા છે એટલા ઊંચા હોય અને પવન પણ એટલો ઝડપથી આવતો હોય કોઈ પણ વ્યક્તિ હોય તો બચી શકતું નથી ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર એ ભાગમાં પાણીને ઉછાળે છે ઉછળતા પાણીની ઊંચાઈ 3 થી લઈને 12 મીટર સુધીની હોઈ શકે છે તેને જોતા એવું લાગે છે કે પાણીની દિવાલ કિનારા તરફ ઘસી રહી હોય અને આને લીધે જ સમુદ્રનું પાણી એ કાંઠા પરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશીને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે કે જો દરિયા કિનારે ચક્રવાત થતો હોય તો ત્યાં આજુબાજુમાં જેટલા લોકો રહેતા હોય ત્યાંની સંપત્તિ છે માલ મિલકત છે ત્યાંના જીવનને ખૂબ જ ગંભીર નુકસાન પહોંચે છે વળી તે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે
કે જે ચક્રવાત છે એટલો બધો ગંભીર હોય છે એ ત્યાંનું ત્યાંના લોકોનું જીવન છે એ તો ખોરવાઈ જાય છે, પણ જે જમીનની ફળદ્રુપતા છે એ પણ ઘટી જાય છે. ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ એ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે, જે વધુ ભયાનક છે. એ ચક્રવાતના લીધે પૂર પણ આવે છે, જે સ્થિતિ છે ખૂબ જ મુશ્કેલીમાં માણસોને મૂકી દે છે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર, ટેલિફોન તથા બીજા સંદેશાવ્યવહાર, પ્રસારણના સાધનો અને વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલમિલકતની મોટી હોનારત સર્જે છે. કે જો ચક્રવાત થાય તો ટેલિફોન, સંદેશાવ્યવહાર, જે વૃક્ષો એ બધાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે, કે જેના લીધે હોનારત પણ સર્જાય છે. ચક્રવાત છે ખૂબ જ વિનાશકારી છે, કે તેના લીધે જો ચક્રવાત એકવાર થાય તો પણ ઘણા બધા માનવીને ઘણું બધું જે માલમિલકત છે, સંપત્તિ છે, વૃક્ષો છે, સંદેશાવ્યવહાર બધાને ખૂબ જ એટલે કે મોટું બધું નુકસાન પહોંચે છે, જેના લીધે જીવન છે એ ખોરવાઈ જાય છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં ચક્રવાતનો જે ચક્રવાતો છે એ જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે ચક્રવાત કહીએ છીએ એટલે અમેરિકામાં શું કહેવામાં આવે છે, તો કે અમેરિકામાં તેને હરિકેન કહેવામાં આવે છે. આપણે ચક્રવાત કહીએ છીએ અમેરિકા ખંડમાં તેને હરિકેન કહેવાય છે. જાપાન તથા ફિલિપાઈન્સમાં ચક્રવાતને ટાઇફૂન કહે છે, એટલે કે અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. વાવાઝોડાનો વ્યાસ મીટરથી શરૂ કરીને કિલોમીટર સુધીનો કે તેનાથી વધુ પણ હોઈ શકે છે, કે મીટર સુધીનું પણ વાવાઝોડું હોઈ શકે અને તેનાથી વધુ પણ હોઈ શકે. તેને ગરણી, જમીન પરની ધૂળ, ભંગાર અને બીજી વસ્તુઓને ઓછા દબાણને લીધે શોષી લે છે અને તે બધાને ઉપર તરફ ફેંકે છે. પવન ખૂબ જ ઝડપથી ફૂંકાવાથી જે કોઈ પણ વસ્તુ છે, ધૂળ છે, ભંગાર છે, એ બધાને ઉપરની તરફ ખેંચી લે છે અને બધી વસ્તુ છે એ ઉડવા લાગે છે. અને અહીં વાવાઝોડાનો અનુભવ કરનારા અનુભવો આપેલા છે. તો કે તમને ખ્યાલ જ હશે કે મેં વાદળને આવીને ઘરના છાપરાને આવરી લેતું જોયું. ઘણીવાર ખૂબ જ પવન ફૂંકાય છે એટલે ઘરના છાપરા છે એ પણ ઉડી જતા હોય છે, અને હું જ્યારે બારણાના હેન્ડલ પાસે હજી પહોંચ્યો ત્યારે તો ઘર આકાશમાં ફંગોળાઈ ગયું. સદભાગ્ય મને કોઈ જ ઈજા ન થઈ. ઘણીવાર એવું પણ બને કે ખૂબ જ વાવાઝોડું આવતું હોય તો જે કાચા મકાનો છે એ પણ પડી જાય છે અને મનુષ્યને નુકસાન પણ પહોંચી શકે છે. વાવાઝોડું પસાર થયા બાદ અમે ભંગાર સાફ કરવા લાગ્યા. ત્યાં તૂટેલા પાટિયા અને વૃક્ષની ડાળીઓ, પીછા વગરના મરેલા મરઘીના બચ્ચા અને ચામડી ઉખડી ગયેલા સસલાને પણ જોયા. કે વાવાઝોડું આવે તો એના લીધે ઘણા પ્રાણીઓને પણ નુકસાન થાય છે, જેમ કે વૃક્ષની ડાળીઓ છે એ પણ પડી જાય છે, પીછા વગરના મરેલા મરઘીના બચ્ચા કે અમુક પક્ષી છે, પ્રાણી છે, એને પણ નુકસાન થતું હોય છે. વાવાઝોડાથી બચવા માટેનો ઓરડો જમીનમાં ઊંડે હોય છે, જેની બારી હોતી નથી, અથવા બારીઓ બંધ કરીને ટેબલની નીચે જતા રહેવું સલાહભર્યું છે, કે ટેબલની નીચે આપણે બેસી જવું જોઈએ, અથવા જે દરવાજા છે એ પણ બંધ કરવા જોઈએ, ઓરડાની જે બારીઓ છે એ પણ બંધ કરી દેવી જોઈએ, એ આપણા માટે સલાહભર્યું છે. જ્યાં ભંગાર પહોંચી શકે નહીં, આપણે ઘૂંટણથી વાંકા વળીને આપણા ગળા તથા માથાની આસપાસ હાથને વીંટાળીને માથાને બચાવવું જોઈએ. જેમ કે અમુક ભંગાર છે એ ઉડતો આપણે સુધી પહોંચે નહીં, એ માટે આપણે ટેબલે નીચે બેસી જવું જોઈએ. તમને ચિત્રમાં આપેલું છે એ પ્રમાણે આપણે શું કરવું જોઈએ, ઘૂંટણથી વાંકા વળીને આપણા ગળા તથા માથાની આસપાસ હાથને વીંટાળીને માથાને બચાવવું જોઈએ. ચિત્રમાં આપેલું છે એ પ્રમાણે આપણને બચાવી શકીએ છીએ. બાજુમાં તમને નકશો પણ આપેલો છે કે વાવાઝોડું
कई जगह केटलू आवेलू हतु। हवे आपणे वंटोळ विषे जोईए। आपणा देश में वंटोळ बहुज ओछा जोवा मळे छे, के आपणे अहींया वंटोळ छे ए खूब ज ओछा प्रमाण में आपणे जोईए छीए। वंटोळ छे ए गरणी आकारनुं काळुं वादळ जे आकाशथी जमीननी सपाटी पर पहोंचे छे। तेनो आकार केवो होय छे? गरणी जेवो होय छे। एक प्रकारनुं काळुं वादळ जेवो ज होय छे, जे आकाशथी लईने ऊपरथी लईने नीचे जमीननी सपाटी सुधी पहोंचे छे। ने मोटा भागना वंटोळ नबळा होय छे, परंतु विनाशकारक वंटोळनी गति लगभग 300 किलोमीटर जेटली होय छे। चक्रवातनी अंदरना भागमां पण वंटोळ रचाई शके छे। ચક્રવાતમાં પણ વંટોળ હોય છે, પણ જેટલું ચક્રવાત વિનાશકારી છે એટલું વંટોળ વિનાશકારી હોતું નથી। ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે। ચક્રવાત છે લગભગ દરિયાકાંઠે જ થતું હોય છે, મુખ્યત્વે પૂર્વ કાંઠો। જોકે પશ્ચિમનો દરિયાકાંઠો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે। વંટોળ છે એ ખુલ્લા મેદાનમાં વધુ થઈ શકે છે, ચક્રવાત છે એ દરિયાકાંઠે થતું હોય છે। હવે આપણે જોઈએ સુરક્ષાના અસરકારક પગલાં। ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા, કે ચક્રવાત થાય ત્યારે શું કરવું જોઈએ, તો કે અમુક આપણે દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે જ્યાં ત્યાં અમુક લોકો રહે છે ત્યારે પાણીની આજુબાજુ જવું જોઈએ નહીં। સરકારી સંસ્થાઓ, દરિયાકાંઠાના વિસ્તારો, માછલી પકડનાર માછીમારો, બંદરો, વહાણો અને સામાન્ય લોકોને ચેતવણી આપતો ત્વરિત સંદેશાવ્યવહાર, જેમ કે આપણે દરિયાકાંઠાથી દૂર રહેવું જોઈએ, અમુક વહાણો છે વહાણોમાં જવું જોઈએ નહીં, અમુક તાર ટેલિફોન છે અમુક થાંભલાઓથી આપણે દૂર રહેવું જોઈએ। તમને ચિત્રમાં આપેલું છે કે વાવાઝોડાનો ફોટોગ્રાફ, કે આપણે અગાઉ જોયું એ મુજબ કે વાદળો છે એકદમ આકાશમાં કાળા વાદળો ઘેરાઈ જાય છે, ઉપરથી લઈને નીચે તરફ તેની સપાટી આવે છે। ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા, કે જે સરકારી અમુક વ્યવસ્થા છે આપણા માટે આપણને બચાવવા માટે ઘણી બધી આપણને મદદ પણ કરે છે। જેમ કે ખૂબ જ વરસાદ હોય, વાવાઝોડું હોય, ચક્રવાત હોય, તો આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં, સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા માટે જે સરકારી અમુક જે સંસ્થા છે આપણને મદદ કરે છે। જેમ કે અમુક ખોરાક છે એ પૂરો પાડે છે, રહેવાની જગ્યા છે એ આપે છે, કે જે સરકારી જે વ્યવસ્થા છે એ આપણા માટે ઘણું બધું કાર્ય કરે છે। નીચે આપેલું છે કે લોકો દ્વારા કરવાના કાર્યો, કે આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન, રેડિયો અથવા દૈનિક સમાચારપત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં। જેમ કે ટીવીમાં છે, રેડિયોમાં છે, સમાચારપત્રમાં અમુક એવી જાહેરાત આવતી હોય કે અમુક જે એવા વિસ્તારો છે જે આપણે જવું જોઈએ નહીં, તો આપણે એ ચેતવણીને નકારવાની નથી, આપણે તેની સલાહ લેવાની છે અને અમુક વિસ્તારે જવાનું નથી। આપણે અનિવાર્ય ઘરેલુ સામાન, પાળતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ। જેમ કે વાવાઝોડું હોય, ચક્રવાત હોય, તો અમુક જે આપણા ઘરનો જે સામાન છે, અમુક જાનવરો છે, વાહનો છે, એ આપણે સુરક્ષિત જગ્યાએ રાખી દેવા જોઈએ, કે જેનાથી તેને નુકસાન ન પહોંચે। પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ન જોઈએ, ત્યારે આપણે જેમ બને તેમ ઘરની બહાર ઓછું નીકળવું જોઈએ, કે પાણી ભરેલા જે રસ્તાઓ છે તેના પર વાહનો ચલાવવાના નથી, કારણ કે પૂરથી સડક છે એ તૂટી ગઈ હોય કે જેના કારણે આપણને નુકસાન પહોંચી શકે છે। બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબર એ આપણી પાસે રાખવા જોઈએ, કે જેથી કરીને કોઈ પણ કામ હોય તો આપણે ઝડપથી તેને ફોન કરી શકીએ। જો આપણી પાસે નંબર હશે તો આપણે તેની મદદ લઈ શકીએ। જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હોવ તો રાખવાની કેટલીક વધારાની સાવચેતી અથવા સાવધાની,
જો આપણે અમુક દરિયાકાંઠા પાસે રહેતા હોઈએ તો આપણે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? દૂષિત થયેલ પાણીનો વપરાશ કરવો નહીં, કે અમુક જે ખરાબ પાણી છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. દૂષિત પાણી છે, કચરાવાળું પાણી છે, કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરવો. કે પાણી છે એ બધું જેમ બને એમ આપણે વધુ પડતું વાપરવાનું નથી, જોઈએ એટલું પાણીનો આપણે સંગ્રહ કરવાનો છે, જેથી કરીને પાણી જો ન હોય તો આપણે એ પાણી, જે સંગ્રહ કરેલું પાણી છે, આપણે વાપરી શકીએ. ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તારનો સ્પર્શ કરવો નહીં. જેમ કે વરસાદ હોય, વાવાઝોડું હોય, ત્યારે અમુક જે સ્વિચ બોર્ડ છે આપણે તેને અડવાના નથી. કોઈ પણ તાર છે તો એનો પણ સ્પર્શ કરવો નહીં, જેનાથી શોર્ટ પણ થઈ શકે છે, શોર્ટ સર્કિટ થવાથી આપણને નુકસાન પહોંચે છે, ગંભીર સમસ્યા પણ થઈ શકે. માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં. કે આપણે ફરવાના બહાને અમુક જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં જવું જોઈએ નહીં. બચાવ દળના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં. કે ઘણીવાર આપણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય, અમુક લોકો આપણને બચાવવા માટે આવતા હોય, તો આપણે તેની પાસે વધુ પડતી માંગ કરવાની નથી. તમારા પડોશીઓ તથા મિત્રોને મદદ કરવી અને તેમને સહકાર આપવો. જો આપણા પડોશીઓ છે એ ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તો આપણે તેની મદદ કરવી જોઈએ અને તેને સહકાર આપવો જોઈએ. જો ક્યારેક આપણે પણ મુશ્કેલીમાં હશું, આપણે તેની મદદ પહેલાં કરેલી હશે તો એ આપણી મદદ કરશે. આ કોષ્ટકમાં તમને પવનની ઝડપ માપતું એનેમોમીટર આપેલું છે. આપણે શીખ્યા કે વાવાઝોડું ઓછા દબાણની ઘટના છે, કે વાવાઝોડાની બનાવટમાં પવનની ઝડપ એ અગત્યનો ભાગ ભજવે છે, કે વાવાઝોડું છે એ પવનના કારણે જ આવે છે. તેથી પવનની ઝડપ માપવી એ ખૂબ જ અગત્યની છે. કે પવનની ઝડપ માપવાનું સાધન કયું છે? તો જે સાધન પવનની ઝડપ કે વેગ માપે છે તેને એનેમોમીટર કહેવાય છે, કે જેનું ચિત્ર તમને નીચે આપેલું છે. કે તે દિશા પણ જણાવે છે, એટલે કઈ દિશામાંથી કેટલો પવન આવે છે, કઈ દિશાથી પવન ફૂંકાય છે એ આપણને આ સાધન દ્વારા દર્શાવવામાં આવે છે, કે જેને એનેમોમીટર કહેવાય છે. ચાલો હવે આપણે જોઈએ આધુનિક ટેકનોલોજીની મદદ. કે અત્યારના દિવસોમાં આપણને વધુ સારી સુરક્ષા મળે છે, અને ગઈ સદીના પ્રારંભના સમયમાં દરિયાકાંઠામાંના વસવાટના લોકોને ચક્રવાત આવવાની ચેતવણી મળતા સ્થળાંતર માટે એક દિવસ કરતાં પણ ઓછો સમય મળતો હતો. પહેલાંના સમયમાં કોઈને ખ્યાલ જ નહોતો કે ચક્રવાત થવાનું છે, કે દરિયાકાંઠાના વિસ્તારમાં પૂર આવવાનું છે. અત્યારનો સમય છે એ ઘણો બધો સારો થઈ ગયો છે, કે ઘણા બધા એવા સાધનો થઈ ગયા છે, યંત્રો થઈ ગયા છે, કે જેના લીધે આપણને 3-4 દિવસ અગાઉ ચેતવણી મળી ગઈ હોય છે કે ચક્રવાત અથવા વાવાઝોડું થવાનું છે, કે આ દિશાએથી પવન ફૂંકાય છે. એ પહેલાંની સદીમાં આવું કંઈ હતું નહીં. ઉપગ્રહો તથા રડારને લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલાં ચક્રવાતની સૂચના મળી જાય છે. એ પહેલાંના સદીમાં આવું કંઈ ન હતું, ત્યારે તો એક દિવસ અગાઉ જ જાણ કરવામાં આવતી, અને અત્યારે યંત્રો અને સાધનોના કારણે 48 કલાક પહેલાં સૂચના મળી જાય છે, અને ચક્રવાતની ચેતવણી પણ 24 કલાકમાં મળી જાય છે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટેના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે, કે જ્યારે ચક્રવાત તેની શરૂઆત થઈ હોય અથવા ચક્રવાત ચાલુ હોય ત્યારે પણ આપણને અડધી કલાકે તેની માહિતી છે એ બધી મળતી હોય છે. અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીની સતત નિરીક્ષણ કરે છે, કે અત્યારે ઘણા બધા ઉપગ્રહો અને રડારને લીધે આપણે જાણી શકીએ છીએ કે ચક્રવાત છે કેટલું દૂર છે અને કેટલી
કેટલા ઝડપના પવન એ તે ફૂંકાય છે અને વંટોળ છે તેનો પવન પણ કેટલો છે એની માહિતી આપણને અગાઉથી જ ખબર પડી જાય છે. તો પ્રકરણ 8 છે જે પવન, વાવાઝોડું અને ચક્રવાત એ તમને સમજાઈ ગયો છે. આવા વિડીયો જોતા રહો, શીખતા રહો અને સમજતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.